તો અમે અહીંયા છીએ, આજે વિનાયક ચતુર્થી છે, અમે કોઈ પણ વસ્તુ ચૂકી નથી રહ્યા. અમે અહીં ટેનેસીમાં છીએ, પણ આજે વિનાયક ચતુર્થી છે એટલે અમે સરસ કડુબુ બનાવી રહ્યા છીએ. ઘણા વર્ષો પહેલાં જ્યારે અમે નાના હતા ત્યારે પારિવારિક વિધિનો એક ભાગ હતો કે માત્ર આ જ દિવસે પરિવારના બધા જ પુરુષો રસોડામાં જાય અને આ કડબુ બનાવે. હું આની ડિઝાઇનના સંદર્ભે સારું કામ નથી કરી રહ્યો, પરંતુ તો આ ચોખાના લોટથી મારા પિતા એક સરસ ઉંદર બનાવતા ગણપતિના વાહન તરીકે. હવે કોઈ મને ના પૂછતા કે કોઈ ઉંદરની સવારી કેવી રીતે કરી શકે, પણ તેમણે કરી હતી. મહત્વની બાબત એ છે કે કડબુનો સ્વાદ સારો હોય, એ જ મહત્વનું છે. એટલે ભલે તે ઉંદરના રૂપમાં હોય તો પણ અમે તેને ખાઈ લેતા, કારણ કે તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આ જુઓ, અમે બંને પ્રકારના બનાવતા. આ ગળ્યું છે, અમે મસાલેદાર પણ બનાવતા. વેલ, અત્યારે અહીં મસાલા નથી, હું અહીં તેમને ચોંટાડી રહ્યો છું. આકારમાં બિલકુલ ખરાબ નથી, તેઓ હવે મીઠાશથી ભરેલા છે અને આના પછી તેને બાફવામાં આવશે. એની અંદર વેલ ગોળ, ગોળ એટલે તે ખેતરમાં બનેલી એક પ્રકારની ખાંડ છે, એટલે કે તે ફેક્ટરીની પ્રક્રિયામાં નથી ગઈ, પણ તે શેરડીમાંથી બની છે. આપણે તાડની ખાંડમાંથી પણ આને બનાવી શકીએ છીએ, પણ આ શેરડીનો ગોળ છે અને ચોખાનો લોટ છે. અને હા, આકાર માટે થોડી આવડત જોઈએ. અને તેને બાફો અને ખાઓ. આને બાફવું જરૂરી છે, અને એમને એમ ન ખાતા પહેલાં તેને બાફવાનું અને બૂમ. વિનાયક ચતુર્થી એટલે ગણેશ ઉત્સવ. ગણેશ ઉત્સવનું શું મહત્વ છે? તેઓ બધા વિઘ્નો દૂર કરતા હોવાનું માનવામાં આવે છે. તેનો અર્થ એ નથી કે તેઓ આવશે અને તમારા બધા વિઘ્નો દૂર કરશે. ગણેશજીનું માથું મોટું છે, ઠીક છે? તેમનું નાનું માથું કાઢીને મોટું માથું મૂકવામાં આવેલું, તો તેઓ ખૂબ જ બુદ્ધિશાળી હોવાનું માનવામાં આવે છે અને ખૂબ જ સંતુલિત પણ. જો તમે તે જ બુદ્ધિ જાળવી રાખો, તમારી બુદ્ધિને તમે તેજ રાખો, તમારી બુદ્ધિ તેને તેજ રાખો, તેના પર કામ કરો અને ખૂબ જ સ્થિર પણ રહો, જો તમે સંતુલિત હશો અને તમારી બુદ્ધિ તેજ હશે તો જીવનમાં તમામ વિઘ્નો સ્વાભાવિક રીતે જ દૂર થઈ જશે. તો ગણેશજી તેજ રજૂ કરે છે. આજનો દિવસ તેમને સમર્પિત છે અને તેમને ખાવાનું ગમે છે, તેમનું પેટ મોટું છે. મારી પાસે તેમની સાથે મેળ ખાતું કશું જ નથી. પેટની બાબતમાં હું તેમની સરખામણી ના કરી શકું, પણ જો તમારી બુદ્ધિ તેજ હોય અને સંતુલિત હોય તો તમારા જીવનમાં કોઈ વિઘ્નો નહીં હોય. દરેક વિઘ્ન એક સંભાવના હશે. અત્યારે વાયરસ અને પેન્ડેમિકનો સમય છે. વેલ, એણે આપણા જીવનને અસ્તવ્યસ્ત કર્યું છે, પણ તેનાથી આપણું જીવન નષ્ટ ન થવું જોઈએ. જો આપણે આપણી બુદ્ધિ વાપરીએ અને સંતુલન જાળવી રાખીએ તો આપણે જોઈશું કે આ રોગચાળાની સ્થિતિ એક મહાન તક બની શકે છે. ઘણી સમસ્યાઓ છે, પણ આજે ગણેશ ઉત્સવ છે. ચલો આ સરસ મીઠાઈને માણીએ. કર્ણાટકમાં તેને કડુબુ કહેવાય છે, કુડુમુ તેને તેલુગુ અને આંધ્રપ્રદેશમાં, અને મોદકમ તમિલમાં. પણ
એકવાર તમે એને ખાઓ, તમને પેટ મોટું કરવામાં કોઈ વાંધો નહીં આવે. તેનો સ્વાદ જ એવો છે. એ જ ચોખાના લોટમાંથી અમે ગણપતિ પણ બનાવ્યા છે. આ રહ્યા, જુઓ કેટલા સુંદર છે. કારણ કે બહાર વરસાદ પડી રહ્યો છે, બહાર જઈને કંઈ નહીં કરી શકીએ એટલે ખાઈએ છીએ. Ha ha ha.